દેશના બીજા નાણામંત્રી નિર્મલા સીતારામને વર્ષ 2021નું પારદર્શક બજેટ રજૂ કર્યું હતું. જે બજેટ પર પ્રતિભાવ આપવા માટે વડોદરા શહેરના નામાંકિત સીએમએ મિહિર વ્યાસ, સીએ રિકિન પટેલ અને સીએસ હિમાંશુ પરમારે પોતાની પ્રતિક્રિયા આપી છે, જેમાં તેઓએ પ્રથમ વખત નાણાં ક્યાંથી આવશે અને ક્યાં ઇન્વેસ્ટ કરવામાં આવશે તેની સમગ્ર માહિતી આપી હતી. સરકાર દ્વારા આ વર્ષે શોર્ટ ટર્મની લોન લેવામાં આવશે અને ત્યારબાદ વિવિધ ક્ષેત્રમાં રોકાણ કરવામાં આવશે. દેશના વિવિધ ક્ષેત્રોમાં 100થી વધુ સૈન્ય એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે. આ સાથે જ કોવિડ-19 સામે લડત આપવા માટે વિવિધ વિસ્તારોમાં ફંડની ફાળવણી કરવામાં આવશે તેમ વડોદરા શહેરના નામાંકિત એવા સીએમએ મિહિર વ્યાસ, સીએ રિકિન પટેલ અને સીએ હિમાંશુ પરમારે જણાવ્યું હતું. નમસ્કાર. પહેલા તો હું ડીવેન ટીવીને ધન્યવાદ કહીશ કે જેમને બોલવાનો મોકો આપ્યો અને દર્શકોને પણ. બજેટ વિશે હું તમને મારા મેજર 5 પોઈન્ટની વાત કરું તો પહેલાં તો ગવર્મેન્ટે FDI પર બહુ ફોકસ કર્યું છે. લાસ્ટ યર સુધી ઘણા બધા ક્ષેત્રમાં હતું, પણ બેસિકલી વીમા ક્ષેત્રમાં જે લાસ્ટ યર સુધી 49% રેશિયો હતો, જે વધારીને 74% સુધી કર્યો છે. જેમ કે 74% સુધી તમે FDIને ઇન્વેસ્ટ કરી શકો છો. બીજું, ટોટલ એમાઉન્ટ 1,74,000 કરોડની આ લોકોએ જોગવાઈ કરી છે ડિસઇન્વેસ્ટમેન્ટની. એમાં તમે જેમ કે 2 સરકારી બેન્કો પ્લસ 1 વીમા કંપનીને બી કવર કરવામાં આવ્યું છે. બીજી વાત કરું તો ગોલ્ડ એક્સચેન્જ બોન્ડની વાત કરું, જેમ આપણે શેર બજારમાં કંપનીના શેરનું ટ્રેડિંગ કરી છે BSE NSE, એમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ આખું ચાલુ કર્યું છે, એમાં તમે ટ્રેડિંગ કરી શકો છો. ત્રીજું, 0 કૂપન બોન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે બી આ લોકોએ નવું એડ કર્યું છે, એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને બી પ્રોત્સાહન આપવા માટે જે સ્પેસિફિકલી રાખવામાં આવ્યું છે. હું ચોથી વાત કરું વ્હીકલ પોલિસીની, એર પોલ્યુશન ક્ષેત્રે બી આ લોકોએ ઘણું ધ્યાન આપ્યું છે. જેમ કે જે લિમિટ છે 20 વર્ષની 15 વર્ષની, ફોર એક્ઝામ્પલ ઇન્ડિવિઝ્યુઅલ જે આપણે યુઝ કરીએ છીએ ગાડી, એને 20 વર્ષ પછી આપણે સ્ક્રેપ કરવી પડે, અને જે કોમર્શિયલ વ્હીકલ છે એને 15 વર્ષની જોગવાઈ કરવામાં આવી છે. જેનાથી શું થશે, નવું ઇન્વેસ્ટમેન્ટ બી આવશે પ્લસ નવી રોજગારી બી ઊભી થશે. પછી હું હેલ્થકેર સેક્ટરની વાત કરું તો હેલ્થકેર સેક્ટરમાં બી 137%થી બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. સ્પેશિયલ કોવિડ માટે બી આ લોકોએ 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એ જોગવાઈ કેવી રીતે કરવામાં આવી છે, એકદમ ક્લિયર કટ એ લોકોએ મેન્શન કર્યું છે કે તમે તાલુકા ક્ષેત્રે, ડિસ્ટ્રિક્ટ ક્ષેત્રે, અલગ અલગ ક્ષેત્રે એના ફંડ કરી રીતે એલોકેટ થાય, એ બી સ્પેસિફિક જોગવાઈ કરવામાં આવ્યું છે એકદમ પારદર્શક રીતે. પછી આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતને આ લોકોએ શું આપ્યું, દેશમાં ટોટલ 7 ટેક્સટાઇલ પાર્ક બનાવવાની વાત કરવામાં આવી છે. હવે 7માંથી 1 ટેક્સટાઇલ પાર્ક આપણે ગુજરાતને ફાળવવામાં આવ્યો છે. હજુ એ લોકોએ શું કીધું નથી કે કઈ જગ્યાએ ફાળવવામાં આવશે, પણ મેજરલી ગુજરાતને 1 ટેક્સટાઇલ પાર્ક મળશે. બીજું, અલંગ હાઉસમાં અત્યાર સુધી આપણી કેપેસિટી 50% 49% જેવી યુઝ નથી થતી, એનું રિનોવેશન એના પાસે 1600 કરોડ રૂપિયા આ લોકોએ 1625 કરોડ રૂપિયા અલંગ હાઉસમાં એલોટ કરવામાં આવ્યા છે. એના પછી બી મોર ઇમ્પોર્ટન્ટ ગિફ્ટ સિટી, ગિફ્ટ સિટીને પ્રોત્સાહન આપવા માટે એ લોકોએ હેલ્થ હબ, ગિફ્ટ સિટીમાં હેલ્થ હબ બનાવવાની વાત કરવામાં આવી છે. પ્લસ જે લીઝ પર વિમાન ક્ષેત્રે કંઈક લીઝ પર લેતા હશે એને બી ટેક્સ ફ્રી કરશે એવી જોગવાઈ કરવામાં આવી છે. એના સિવાય બી ઘણા બધા પ્રોવિઝન છે એ ડિક્લેર કરવામાં આવ્યા છે. આ બજેટમાં ડાયરેક્ટ ટેક્સ ને ઇનડાયરેક્ટ ટેક્સમાં બહુ નોમિનલ ચેન્જીસ કરવામાં આવ્યા છે, જે જનરલી દર વખતે મેજર ફોકસ એના પર હોય છે, પણ આ વખતે એ લોકોએ ફોકસ ચેન્જ કર્યું છે હેલ્થકેર સેક્ટર પર. જેમ કે કોવિડ મેઇન રીઝન એનું કોવિડ છે, કોવિડના લીધે આ વખતે મેઇન ફોકસ હેલ્થકેર સેક્ટર પર રહ્યું છે. જે દર વર્ષે હેલ્થકેર સેક્ટર પર એલોકેશન થાય છે એના કરતાં 137% વધારે એલોકેશન હેલ્થકેર સેક્ટર પર કરવામાં આવ્યું છે. સ્પેશિયલી કોવિડ માટે 35,000 કરોડનું એલોકેશન કરવામાં આવ્યું છે, એટલે મેઇન ફોકસ એ લોકોનું આ વખતે હેલ્થકેર સેક્ટર રહ્યું છે. હું હવે તમને ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં જે જે ચેન્જીસ થયા એના વારામાં બી જણાવી દઉં. ડાયરેક્ટ ટેક્સમાં મેઇનલી એક મેઇન ચેન્જ એમણે એ કર્યો છે કે 75 યર્સની ઉપરના જે પણ સિનિયર સિટીઝન છે એમના માટે પહેલાં રિટર્ન ભરવું ફરજિયાત હતું, અગર એમની ઇન્કમ સેલરીની કે પેન્શનની અને ઇન્ટરેસ્ટની ઇન્કમ હોય તો એમના માટે રિટર્ન ફાઇલિંગ ફરજિયાત હતું. એ આ વખતે એ લોકોએ મેન્ડેટરી નથી રાખ્યું, એટલે કમ્પલસરી નથી. અગર કોઈપણ 75 યર્સની ઉપરના સિનિયર સિટીઝન છે જેમની પેન્શનની અને ઇન્ટરેસ્ટની આવક છે તો એમને રિટર્ન ફાઇલ કરવું કમ્પલસરી નથી. બીજું, એ લોકોએ ટેક્સ ઓડિટની જે લિમિટ 5 કરોડ રૂપિયાની હતી એને ડબલ કરીને 10 કરોડ રૂપિયાની કરી દીધી છે આ વખતે, કે 10 કરોડ રૂપિયા સુધી જેનું બી ટર્નઓવર હોય
એને ટેક્સ ઓડિટ કરાવવું કમ્પલસરી નથી. ખાલી આમાં એક એડિશનલ કન્ડિશન એવી છે કે 95% ટ્રાન્ઝેક્શન્સ જે બી હોય એ આ લોકોના ડિજિટલી થવા જોઈએ. જો એ ડિજિટલી હશે તો ટેક્સ ઓડિટની લિમિટ 10 કરોડ્સ કરી દેવામાં આવી છે. ઇનડાયરેક્ટ ટેક્સની વાત કરીએ તો એ લોકોએ એવું ડિક્લેર કર્યું છે કે જીએસટી ઓડિટને એ લોકો સ્ક્રેપ કરી નાખશે. કયા વર્ષથી એ લોકો સ્ક્રેપ કરશે એ એમને નથી જણાવ્યું, પણ એ લોકો એવું વધી રહ્યા છે કે જીએસટી ઓડિટને એ લોકો સ્ક્રેપ કરી દેશે. બીજું, એ લોકોએ કસ્ટમ્સમાં ચેન્જ કર્યું છે. જેટલા બી આપણા પ્રોડક્ટ્સ છે જે લોકલી મેડ છે, મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે, કારણ કે આ બજેટ આત્મનિર્ભર ભારતનું બજેટ હતું, એટલે જેટલા બી પ્રોડક્ટ્સ છે જે આપણા લોકલ પ્રોડક્ટ્સ છે, મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ છે, એમએસએમઈ પ્રોડક્ટ્સ છે, એ ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા પહેલાં, તો એના પર કસ્ટમ્સ ડ્યુટી એ લોકોએ વધારી દીધી છે. એટલે આ પ્રોત્સાહન આપે છે એમએસએમઈને, લોકલ મેડ પ્રોડક્ટ્સને, કારણ કે કસ્ટમ ડ્યુટી વધારી છે એટલે એ પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટ થશે તો એ મોંઘા થશે, અને એની કમ્પેરેટિવલી આપણા જે એમએસએમઈએ પ્રોડ્યુસ કર્યું છે, બીજા બધાએ પ્રોડ્યુસ કર્યું છે, એ કમ્પેરેટિવલી પ્રોડક્ટ્સ સસ્તા થશે, એટલે એની ડિમાન્ડ વધશે, અને કસ્ટમ ડ્યુટી વધારવાથી એક સોર્સ ઓફ ઇન્કમ પણ ગવર્મેન્ટની વધી છે. આ બીજો એક ચેન્જ છે જે ઇન્ડાયરેક્ટ ટેક્સમાં કરેલો છે. આ વખતે બીજી એક વસ્તુ બહુ મહત્ત્વપૂર્ણ થઈ છે કે જેટલા બી એ લોકોએ એલોકેશન વધાર્યા છે, ગયા વર્ષે લગભગ જે એલોકેશન હતું એના કરતાં ઘણું બધું એલોકેશન આ વખતે વધારે થયું છે, પણ એનું કોઈ બી બર્ડન ટેક્સ પેયર પર એ લોકો નથી રહ્યા. એ લોકોએ નવા સોર્સિસ ફાઇન્ડ કર્યા છે, જેમ કે એ લોકો નેક્સ્ટ યર LIC એક IPO લાવી રહ્યા છે. બીજા, એ લોકોએ ઝીરો કૂપન બોન્ડ્સ બી કાઢ્યા છે, જે આ બે મેજર સોર્સ છે. બીજું, ડિસઇન્વેસ્ટમેન્ટ બી એક સોર્સ છે, એટલે આ 3 સોર્સ છે. પણ કોઈ બી સોર્સ ટેક્સ પેયરના ટેક્સ બર્ડન, એટલે કોઈ બી એડિશનલ બર્ડન ટેક્સ પેયર પર એ લોકો આ વખતે આ બજેટમાં નથી લાયા, અને આ બધાના કારણે ઇન્વેસ્ટમેન્ટ બી વધશે, અને એના લીધે માર્કેટ પણ અત્યારે 2 દિવસથી ઘણું શૂટ થઈ રહ્યું છે બીકોઝ ઓફ ઓલ ધીસ રીઝન્સ. આજે બજેટ આવ્યું છે, ઓવરઓલ બજેટની વાત કરીએ તો ઘણું સારું બજેટ કહેવાય. આમાં જે બાયફર્કેશન આપ્યું છે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે ઇન્કમ અને ખર્ચાનું, એ પ્રમાણે એકદમ સંતુલિત બજેટ કહી શકાય. આપણે ગવર્મેન્ટે ક્યાંથી પૈસા આવશે અને કેવી રીતે ક્યાં સ્પેન્ડ થશે એ તો ક્લિયર કર્યું છે, બટ કોઈ એડિશનલ ભારણ ઇન્ડિવિજ્યુઅલ ટેક્સપેયર પર આપ્યું નથી, એ ઘણી સારી બાબત છે આ બજેટની. હવે આપણે સેક્ટર વાઇઝ જોઈએ આ બજેટમાં તો એ લોકોએ સેક્ટર સ્પેસિફિક ઘણું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી અને ટાર્ગેટ્સ લીધા છે. જેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, હેલ્થ સેક્ટરની વાત કરીએ, પ્લસ કૃષિની વાત કરીએ, તો દરેક સેક્ટર પકડીને એ લોકોએ ઘણો ફોકસ કર્યો છે અને ઘણું મોટી અમાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટ ઇવન બજેટમાં એ પ્રપોઝલ આપવામાં આવ્યું છે. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો આજે જેટલા પણ એરિયાઝ છે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડેવલપમેન્ટની ઘણી જરૂર છે, જેવી રીતે બેંગોલ છે, નોર્થ ઇસ્ટ છે, એ વાત કરી છે મેડમે, તો એમાં પણ એ લોકોએ ઘણી મોટી અમાઉન્ટ આઇડેન્ટિફાઈ કરી છે. સ્પેસિફિકલી હવે જ્યારે આગળ બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો બેન્કિંગ સેક્ટરમાં પણ એ લોકોએ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે 49% હતું એને વધારીને 75% સુધી કેપ્સ વધાર્યો છે, જેનાથી એમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ વધી શકે છે. બીજી વસ્તુ આપણે જોઈએ કે નાની કંપનીઝ છે, નાના બિઝનેસમેન્સ છે, સ્મોલ સ્કેલ કંપનીઝ છે, એના માટે પણ ઘણા પ્રોવિઝન્સ આમાં આપ્યા છે. જેવી રીતે જે સ્મોલ કંપનીઝની ડેફિનેશન છે અંડર કંપનીઝ એક્ટ, એમાં જે ડેફિનેશન હતી એમાં જે 50 લાખથી લિમિટ હતી સ્મોલ કંપનીઝ માટેની પેડઅપ કેપિટલની, એ વધારીને 2 કરોડ કરવામાં આવી છે, જેથી ઘણી બધી કંપનીઝ આની અંદર કવર થઈ જશે સ્મોલ કંપનીઝમાં. એની સાથે એનો ટર્નઓવર ક્રાઇટેરિયા પણ વધારવામાં આવ્યો છે, જે 20 કરોડ સુધી ટર્નઓવર ક્રાઇટેરિયા કરવામાં આવ્યો છે, જેથી ઘણી બધી કંપનીઝ આનો લાભ લઈ શકશે. હવે 1 પર્સન કંપની એક એવું કંપનીનું સ્ટ્રક્ચર છે જેમાં એક માણસ કંપની પોતે, 1 ઇન્ડિવિજ્યુઅલ પર્સન કેન ફોર્મ અ કંપની, તો 1 પર્સન કંપનીને પણ આ લોકોએ પ્રોત્સાહન આપ્યું છે, જે સ્ટાર્ટઅપ અને એમાં નવા ઇનિશિયેટિવ હોય, નવા પ્રોજેક્ટ્સ હોય, 1 પર્સન કંપની થ્રુ પણ થઈ શકે છે. એમાં એ લોકોએ જે ફોરેન NRI હોય એ પણ 1 પર્સન કંપની સ્ટાર્ટ કરી શકે છે, એ રિલેક્સેશન આ બજેટમાં એમણે આપ્યું છે. ઇવન જે રેસિડેન્શિયલ ક્રાઇટેરિયા છે 180 ડેઝના, એને પણ ઘટાડીને 120 દિવસ કરવામાં આવ્યા છે, તો એ પણ એક વેલકમ ચેન્જ કહી શકાય. LLP એક્ટ જે હતો એને આમાં ડીક્રિમિનલાઇઝ કરવામાં આવ્યો છે,
तो ये LLP धारकों जे छे, जे LLP कंपनीज छे एना माटे पण ए वेलकम मूव कही सकाय आपणे। अत्यारे मिनिस्ट्री ऑफ कॉर्पोरेट अफेर्स एक नवा वर्जन तरफ ए लोको आगळ वधी रह्या छे। ए लोको 2021-22 मां नवुं वर्जन अपडेट करी रह्या छे मिनिस्ट्री ऑफ कॉर्पोरेट अफेर्स वेबसाइट मां, जेमां ए लोको ऑटोमेटिक रूट अने ऑटोमाइजेशन्स पर ध्यान करी रह्या छे, जेथी जे फॉर्म्स अप्रूवल थी लईने बधी सिस्टम्स मां जे पण अप्रूवल्स प्रोसिजर्स ने होय ए ऑटोमाइजेशन पर वधारे ध्यान आपी रह्या छे। तो ए पण एक आगळ जता बहु वेलकम मूव छे। बट हाँ, डेफिनेटली गवर्मेंटे मिनिस्ट्री MCAની वेबसाइट पर घणु काम करवानी जरूर छे, केम के घणा लोको एमां प्रॉब्लम फेस करी रह्या छे। एंड मोमेंट पर फाइलिंग्सना इश्यूज होय छे के पछी वेबसाइट्स न चालवी, ए बधु घणा छे। बट स्टील ज्यारे आ आगळ वधारी रह्या छे, दैट इज अ वेलकम मूव। आमां घणा काम करवानी जरूर छे।